حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين. ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق، بسم الله الرحمن الرحيم: يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. અઝીઝાને મહરમ, આ એ ભાવનગરની સરજમીન ઉપર આ 10 દિવસ દરમિયાન હું તમારી સમક્ષ હાજર છું, જેમાં આપણે ઇમામે સજ્જાદ અલેહ સલાત વ સલામ વિશે વાત કરશું. કારણ કે અમુક દિવસોમાં જ આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલેહ સલાત વ સલામની શહાદતનો એમની શહાદતનો દિવસ આવી રહ્યો છે. તો ઇન્શાલ્લાહ આ અશરા દરમિયાન જ્યારે પણ મોકો મળશે આ રીતે, ત્યારે આપણે ઇમામે સજ્જાદ અલેહ સલામના વ્યક્તિત્વ અને ઇમામ અલેહ સલાત વસલામની કારકિર્દગી, અથવા તો શબ્દો બદલીને કહું કે ઇમામે સૈયદ સાજિદીન અલેહ સલાત વસલામના ફઝાઇલ, એમની પર્સનાલિટી અને એમની એક્ટિવિટી, એમણે શું કામ કર્યું, આ એ જાણવા માટે આપણે ઇન્શાલ્લાહ અમુક વાતો ઉપર ચર્ચા કરશું. આપણને ખબર છે કે સૌથી સખતમાં સખત વખત હોય તો એ આપણા ચોથા ઇમામ ઇમામ સજ્જાદ અલેહ સલાત વસલામની ઇમામતનો વખત છે. ઇમામ અલેહ સલાત વસલામના જીવનને આપણે અગર જોઈએ તો વધારે આશુર પછી એમના વિશે આપણને જાણવા મળે છે. આશુરા પહેલા વિશે અગર જો આપણે વાત કરીએ તો ઘણી ઓછી વસ્તુ આપણને ખબર છે. કારણ કે આપણા બધા માસુમીન સાથે એવું જ થાય છે કે જ્યારે એક ઇમામ અથવા એક નબીનો વજૂદ બાકી હોય તો પછી જે ઇમામ આવનારા હોય એની જિંદગી વિશે આપણને ઓછી માહિતી મળે છે. આપણને રાતના વખતમાં સિતારા ચમકતા મળે છે, પરંતુ દિવસના ઉજાસમાં આપણને સિતારા જોવા નથી મળતા. એનું કારણ છે કે સૂરજનો પ્રકાશ એટલો હોય છે. જ્યારે જે નબી રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમનો દોર હોય તો એમનો નૂર જે છે એ વધારે ચમકતો હોય, તો પછી બીજા ઇમામોનો વિશે આપણને ઓછી માહિતી મળે. એવી જ રીતે જ્યારે ઇમામે હુસૈન અલેહી સલામની હયાત છે ત્યારે આપણને ચોથા ઇમામ વિશે એમની નૂરાનિયતથી આપણને ઓછી માહિતી મળે છે. અથવા જમાનો પસાર થતા જે શિયા આલિમો ઉપર ઝુલ્મ થયા, લાઇબ્રેરી બાળવામાં આવી, કિતાબોને બરબાદ કરવામાં આવી, એમાં જે છે એમનું ચરિત્ર જે છે એ ઘણું છુપાઈ ગયું છે આપણાથી. પરંતુ જે આશુરા પછીની જે વાત છે એમાં ઇમામે સૈયદ સાજિદીન અલેહ સલાત વસલામ 33 થી 35 વર્ષ લખે છે અલગ અલગ તારીખ મુજબ કે એટલો બધો દોર ઇમામે સજ્જાદ અલેહ સલામનો હતો. એટલે કે આપણે એમ જોઈએ કે લગભગ 3.5 દસકા જે છે ઇમામ પાસે છે.
કે જેમાં ઇમામે બહુ જાજુ કામ કરેલું છે. અને એ વખતમાં કામની શરૂઆત કરી કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત વાકે થઈ ચૂકી છે અને આખો જમાનો જે છે ઇમામથી ફરી ગયો છે. અચ્છા કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઇમામતને કબૂલ રાખતા હતા, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત પછી ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ તરફ તરત નજર નહોતી કરી. એટલે ટૂંકમાં કહીએ કે જે રાહતથી આપણે અત્યારે ચોથા ઇમામને ઇમામ માની રહ્યા છીએ અને આપણા માટે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની ઇમામતને કબૂલ કરવું આસાન હતું, એ જમાનામાં આટલું આસાન નહીં હતું. હવે આપણે અગર ચર્ચા કરીએ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની સૌથી પહેલી રિસ્પોન્સિબિલિટી શું હતી, એમના ફઝાઇલ એમાં જ જાહેર થાય છે, તો આપણે શામથી શરૂઆત કરીએ કે જ્યારે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ શામ પહોંચે છે, ઇમામ છે આપણા, પણ એમની હાલત કેવી છે? તો આપણે મસાહેબમાં સાંભળતા આવીએ છીએ, હાથમાં હથકડી, પગમાં બેડી અને ગળામાં ખારદાર તો, અને એના ઉપર જે છે મુસીબત વધારે, એનાથી વધારે મુસીબત એ છે કે એમની ફૂફીઓ અને એમની બહેનો એમના સર ઉપર ચાદર નથી. કેદી બનાવીને શામમાં લાવવામાં આવે છે કે જ્યાં અહલે બૈત અલૈહિસ્સલામનો કોઈ ચાહવા વાળું બાકી નથી. એવી હાલતમાં મસ્જિદમાં કે દરબારમાં એક ખતીબ જે છે મિમ્બર ઉપર જાય છે અને મિમ્બર ઉપર જઈ અબુ સુફિયાનના વખાણ કરે છે, બની ઉમૈયાના વખાણ કરે છે અને સામે ઇમામ અલી અલૈહિસ્સલામને ખરાબ બોલે છે. કારણ કે જેમાં આવી એ સુન્નત જારી કરી હતી કે ઇમામ અલી અલૈહિસ્સલામને મેમ્બર ઉપરથી ખરાબ બોલવું વાજિબ કરી દીધું હતું, તો એ પણ ખરાબ બોલે છે. ન ફક્ત ઇમામ અલી અલૈહિસ્સલામને, બલકે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને પણ બુરું ભલું બોલે છે. અને આપણે ગુજરાતીમાં કહીએ ને તો એવા શબ્દો બોલે છે કે જેને આપણે ગાળ કહીએ છીએ, એવું ઇમામ અલી અલૈહિસ્સલામને કહે છે અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કહે છે. અને સામે જે દીનથી ખારિજ છે, એટલે કે યઝીદ, એના વખાણ કરે છે, એને અમીરુલ મોમિનીનનો લકબ આપીને પુકારે છે. જ્યારે આ હાલતમાં આપણા ચોથા ઇમામ જોવે છે કે આવી હાલત બહુ ખરાબ છે, તો અગર બીજું કોઈ હોત ને તો એ શાયદ ચૂપ રહી ગયું હોત કે ભાઈ આપણો હવે જમાનો નથી, બધા માણસો મુખાલિફ છે, આપણે કેમ આ માણસનો વિરોધ કરી શકીએ. જ્યારે બધા મોટા મોટા આપણા વિરોધમાં હોય, આપણે પાછા કેદમાં હોય, બોલવાની આપણને શાયદ સજા પણ દેવામાં આવે, કત્લ કરી નાખવામાં આવે, આ બધો ડર જ્યારે સામે હોય, અગર જો તમે વિચાર કરો કે એવા સંજોગમાં ફસાઈ જાઓ કે જ્યાં બધા જે છે આપણા વિરોધી હોય ને આપણે એકલા હોય, તો આપણે બોલવાની જરૂરત કરશું નહીં કરીએ. પણ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ એ હાથમાં હથકડી, પગમાં બેડી, ગળામાં ખારદાર તોક હોવા છતાં, આટલી સખત પરિસ્થિતિ હોવા છતાં ઇમામ ઝંઝીરને હલાવીને બે કદમ આગળ વધે છે અને કહે છે, વૈલક અય્યુહલ ખતીબ, અફસોસ છે, વાય થાય તારા ઉપર, અથવા કઈ લાનત થાય તારા ઉપર, અય ખતીબ, અય ખિતાબત કરવા વાળા, લકદ ઇશ્તરૈતા મરદાત અલ મખલૂક બિસખત અલ ખાલિક, અફસોસ છે તારા ઉપર કે તે મખલૂકને રાજી કરવા માટે તે તારા ખાલિક, તારા પરવરદિગારને તે શું કર્યા, નારાજ કરી દીધા. આ એક બહુ મહત્વની વાત ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ શામના દરબારમાં અથવા શામની મસ્જિદમાં, જુમા મસ્જિદ હતી એમાં કહે છે. પછી ઇમામ ફરમાવે છે કે તે આ મખલૂકને રાજી કરવા માટે, આ યઝીદની ચાપલૂસી કરવા માટે, તે જે તારા પરવરદિગારને તે નારાજ કર્યો છે ને, આ ખોટા વખાણ કરી અને હક
અલ્લાહના જે ખલીફા છે એને બુરું ભલું બોલવાથી તે જે અલ્લાહને નારાજ કર્યો છે ને તો જાણી લે. તે તારી જગ્યાને જહન્નમની આગથી ભરી દીધી છે. હવે આપણે વિચાર કરીએ, જ્યારે પણ કોઈ શેઠિયા મળે આપણને અને આપણને ચાપલુસી કરવાનું મન થાય તો પહેલા વિચાર કરીએ આપણે સાચું બોલીએ છીએ કે ખોટું બોલીએ છીએ. અગર જો આ ચાપલુસી કરવાથી અલ્લાહ નારાજ થતો હોય, આપણે તો શેઠિયાને રાજી કરવો હોય ને, પણ અગર જો એનાથી અલ્લાહ નારાજ થતો હોય તો ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ નો જુમલો ન ફક્ત શામના દરબાર માટે હતો, બલકે આજ સુધી છે અને કયામત સુધી બાકી રહેવાનો છે, કે જે કોઈ પણ ઇન્સાન મખલુકને રાજી કરવા માટે થઈ અને ખાલિકને નારાજ કરે છે તો એ પોતાની જગ્યાને જહન્નમની આગથી ભરી નાખે છે. પછી ભલે ગમે એટલો મોમિન હોવાનો દેખાવ કરે કે દાવો કરે કે પછી ગમે એ કરે, પરંતુ હક વાત બોલવાથી જે છે એ વિમુખ થયો તો પછી જહન્નમ એનું ઠેકાણું બની જાય છે. અને ઇમામ અલૈહિસ્સલામની આ શુજાઅત છે કે આવા મોકા ઉપર જે છે એ બધાની વચ્ચે એ ખતીબને ટોકી દે છે કે તું ચૂપચાપ શું કહી રહ્યો છે, લાનત થાય તારા ઉપર કે તું આ મખલુકને રાજી કરવા માટે તું તારા પરવરદિગારને નારાજ કરી રહ્યો છે. ચાલો હું આ વાતને અહીંયા રોકું છું અને ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામને એક હદીસ તમારા સમક્ષ રજૂ કરો, અગર જે એક સલવાતનો સહારો આપો તો. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામથી સવાલ કરવામાં આવ્યો, જોકે આ હદીસ લગભગ આશુરા પછીની છે અને મદીનાના બનાવની છે. ઇમામથી સવાલ પૂછવામાં આવ્યો કે મોલા બયાન કરો, અખબીરની બે જમી અશરા એ દીન, કે અગર જો દીન અને ધર્મનો અમુક વાતમાં ખુલાસો કરવો હોય તો એમાં તમે શું કહેશો? આપણે અગર જો ધર્મને ખુલાસો કરીને આપણે એમ કહીએ ને કે કુરાન છે ને હદીસ છે ને અખલાકી વાતો છે ને અકીદાની વાતો છે ને આ કરવું છે, આખા દીનનો અગર જો ખુલાસો કરીએ કે અગર જો ઈ વસ્તુમાં ખુલાસો કરવો હોય તો ઈ શું છે? ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે ત્રણ વસ્તુ અગર જો તમારા પાસે હોય તો તમારા પાસે આખો દીન છે. પણ અગર જો એ ત્રણ વસ્તુ ના હોય ને બીજી ગમે એટલી વસ્તુ તમે ભેગી કરી લ્યો તો સમજી લ્યો કે દીન આપણા પાસે ખાલી દેખાવડો છે, દેખાવનો છે, હકીકી ધર્મ બાકી નથી. ચાલો ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ શું ફરમાવે છે? ઇમામ ફરમાવે છે કાલા કૌલુલ હક, એમાં સૌથી પહેલી વસ્તુ આખા દિનનો ખુલાસો કરીએ ત્રણ વસ્તુ, પહેલી વસ્તુ હક વાતને બયાન કરવી. વલ હુકમો બિલ આદલ, જ્યારે કઈ હુકમ આપો કઈ ફેસલો કરો, ચાહે બચ્ચાઓ હોય યા ફેમિલી સાથે હોય, ભાઈ સાથે હોય, દોસ્તો સાથે હોય, નોકર સાથે હોય, શેઠ સાથે હોય, ગમે ત્યારે તમારે ડિસિઝન આપવાની વાત આવે તો હંમેશા ઇન્સાફથી ફેસલો કરવાનો છે. ઇન્સાફથી ડિસિઝન, પહેલું કૌલુલ હક, બીજો હુકમો બિલ આદલ, અને ત્રીજી વસ્તુ વલ વફા, હંમેશા વફાદારી કરવાની છે બધી જગ્યાએ, દીન સાથે વફાદારી, કામ સાથે વફાદારી, નમાઝ સાથે વફાદારી, દોસ્તો સાથે વફાદારી, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાથે વફાદારી, આ અઝાદારી સાથે વફાદારી. કેવી રીતે વફાદારી કરી શકીએ? અગર જો આપણે અઝાદાર છીએ તો પછી ખાલી ઇમામ હુસૈન અલૈહિસ્સલામને યાદ નથી કરવાના, બલકે ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો મકસદ પણ આપણા જીવનમાં પ્રગટ થવો જોઈએ. આ વફાદારી છે ઇમામ હુસૈન સાથે. બાકી આપણે અહીંયા માતમ કરી લઈએ, રોઈ લઈએ અને પછી બહાર જઈને યઝીદી જેવા કામ થતા હોય આપણીથી, તો આ ઇમામે હુસૈન અલૈહિસ્સલામથી વફાદારી નથી. એનાથી આપણે શું કરીએ છીએ? ગદ્દારી કરીએ છીએ. આપણે જે હદીસમાં જે ઇમામ પહેલી વાત બયાન કરે છે ને કે આખા દીનનો ખુલાસો કરીએ ને તો ત્રણ વાતમાંથી છે, અને એમાં પહેલી અને મહત્વની વાત એ છે કે હંમેશા હક વાત બયાન કરવી. અને જે ઇન્સાન હક વાત બયાન ના કરે
તો પછી એ ઇન્સાન ગુનામાં સંડોવાઈ જાય છે. પછી ચાહે ચાપલુસીના કારણે હોય યા પછી દબાણના કારણે હોય, હક વાત કહેવાથી વિમુખ થઈ અને હામાં હા મેળવી રાખી, એટલે સમજી લ્યો એ ઇન્સાન હક થી ખારીજ થયો. નહીં, હક થી ખારીજ નથી થતો, બલકે દીન થી નીકળી જાય છે. કારણ કે ઇમામ સજ્જાદ અલ ઇસ્લામ ફરમાવે છે કે દીન આ જ છે કે હક વાત જાહેર થવી જોઈએ ગમે પરિસ્થિતિ હોય. જાનનું જોખમ હોય અને પછી તકૈયા કરવો પડે એના શરાયત અલગ છે, એ વિષય આપણે અત્યારે વાત નથી કરતા. પરંતુ આપણે અગર જો હક વાત કરી શકતા હોય અને ચૂપ રહીએ અથવા તો સામે વાળાને ખોટી રીતે રાજી કરવા માટે વાત કરતા હોય કે જેનાથી ખુદા નારાજ થતો હોય, તો પછી એમ સમજીએ કે આપણે દીનથી બહાર નીકળી ગયા છીએ. ભલે પછી પોતાની જાતને ગમે એટલા મુસલમાન કેમ ના કહેતા હોય. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વ આલિહી વસલ્લમ એક બહેતરીન હદીસ બયાન ફરમાવે છે કે શર્રો નાસ, સૌથી બદતરીન માણસ કોણ છે ખબર છે? મંબા આખિરતહુ બિદુનિયા, કે જે કોઈ ઇન્સાન પોતાની દુનિયા માટે થઈને પોતાની આખિરતને વેચી નાખે ને એ સૌથી ખરાબ માણસ છે. હવે અહીંયા આપણે જોઈએ, આ ખતીબ દરબારે શામમાં યઝીદના વખાણ કરી રહ્યો છે, બની ઉમૈયાના વખાણ કરી રહ્યો છે. તો અહીંયા શું કરે છે? શા માટે વખાણ કરે છે? કે યઝીદને કંઈક ગિફ્ટ આપે, પૈસા આપે, દોલત આપે અને કંઈક સોના મોહર આપે. તો શું કરે છે? આખિરતને વેચી રહ્યો છે અને દુનિયાની અમુક દોલતને ખરીદી રહ્યો છે. તો રસૂલે ખુદા એના માટે શું ફરમાવે છે? આ સૌથી બદતરીન માણસ છે કે જે પોતાની દુનિયા માટે થઈ અને આખિરતને વેચી નાખે. હવે આ ખાલી એ ખતીબ માટે જ નથી કે જે પ્રવચન આપી રહ્યો છે અથવા ખુદબો પડી રહ્યો છે, નહીં, આવનાર કયામત સુધી જે પણ ઇન્સાન આ કામ કરશે એ બધા જે છે દુનિયામાં સૌથી બદતરીન માણસ છે. એક તો દીનથી બહાર નીકળી જશે અને દુનિયાનો સૌથી પસ્તરીન વ્યક્તિ બની જશે. કોણ? કે જે મખલૂકને રાજી કરવા માટે થઈ પોતાના પરવરદિગારને નારાજ કરે છે. પછી રસૂલે ખુદા અહીંયા આગળ ઇરશાદ ફરમાવે છે, વશર્રુ મિન ઝાલિક, આના કરતા પણ વધારે ખરાબ માણસ ઈ છે. એક તો ખરાબ માણસ ઈ છે, સૌથી બદતરીન માણસ ઈ છે કે જે પોતાની દુનિયા માટે થઈને આખિરત વેચી નાખે. પોતાની દુનિયા માટે થઈને એને કંઈક મળવાનું હોય. પણ ઘણા માણસો તો એવા હોય છે, મંબા આખિરત હો બે દુનિયા લઈ રહે, કે એ પોતાની દુનિયા કમાવવા માટે નહીં બલકે બીજાની દુનિયાને સવારવા માટે પોતાની આખિરતને વેચી નાખે છે. શક્ય છે અહીંયા આ ખતીબને કંઈ મળે નહીં, પણ યઝીદની નજરમાં સારો થવા માટે થઈ અને યઝીદના વખાણ કરે છે, બની ઉમૈયાના વખાણ કરે છે. તો આ શું કરે છે? યઝીદની દુનિયા એટલે કે એમાં સમાજમાં યઝીદની ઇજ્જત વધે એટલા માટે એના વખાણ કરે છે. તો કે યઝીદની દુનિયા માટે થઈને પોતાની આખિરતને વહેંચી રહ્યો છે, આ એના કરતા પણ ખરાબ માણસ છે. એને શું મળવાનું છે? કંઈ નહીં. આપણે ઘણા દોડડા પણ કરવાવાળા માણસો ઘણા જોવા મળે છે, એને કાંઈ શેઠિયાથી ફાયદો નથી મળવાનો. તેમ છતાં શેઠિયો હાજર હોય તો એની ચાપલુસી કરવા માટે આખા ગામમાં ખોટા વખાણ કરતો હોય છે. હા, અગર જો શેઠિયો નેક હોય અને વખાણ કરે તો એ તો બહુ જરૂરી વસ્તુ છે. પણ ના, અહીંયા જે આપણે વાત કરીએ છીએ એ દીન ખિલાફ જતો હોય અને એના ખોટા વખાણ કરી અને એના સમાજમાં એની ઇજ્જત વધારવામાં આવતી હોય અને એના કારણે દીનને નુકસાન પહોંચતું હોય, તો આ ઇન્સાન સૌથી બદતરમાં બદતર ઇન્સાન છે. હું તમને એક અમરે આસની વાત કરું. આપણે ગુજરાતીમાં હમણાં બુઝુર્ગો, જવાનોમાં તો મેં શાયદ ઓછું સાંભળ્યું છે, પણ બુઝુર્ગો જે છે એ વધારે બોલતા હોય છે. કોઈ ઇન્સાન ફરેબકારી કરતો હોય ને
તો એમ કહેતા ઉંમર આંખના ફરેબ છે આનામાં તો. સાંભળ્યું છે કોઈ દિવસ? જવાનોમાં ઓછું છે, બુઝુર્ગોમાં આગળ શાયદ બોલાતો. કારણ કે બહુ મક્કાર માણસ હતો અને માવિયાનો રાઈટ હેન્ડ હતો, સલાહકાર હતો. એ જયારે મિસ્ર બહેરાઇનમાં રહેતો હતો ત્યાં માવિયા ઇબ્ન અબી સુફિયાનનો પત્ર આવે છે અને કહે છે કે જેવો મારો પત્ર મળે તું શામ માટે રવાના થઈ જા અને મારો ખાસ વઝીર અને સલાહકાર તારે બનવાનો છે. એના બે દીકરા હતા ઉમરે આસના. તો પત્ર આવે છે એટલે બંને દીકરા સાથે મશવેરો કરે છે કે આમાં શું કરવું. એક દીકરો કહે છે કે પપ્પા હવે તમારી ઉંમર થઈ ગઈ, આ મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન કોઈ સારો માણસ નથી, એના પાસે તમે જાશો એટલે દુનિયા તો તમને મળશે પરંતુ આખરત તમારી જાતી રહેશે. કારણ કે દિલથી તમારે હાથ ધોઈ નાખવા પડશે. માટે બહેતર છે કે હવે તમારી જે બાકી ઉંમર રહી છે એ તમે ઇબાદતમાં પસાર કરો, બાકી આ માલે દુનિયા ભેગું કરીને તમે શું સાથે લઈ જશો. ઠીક છે. બીજા દીકરાને પૂછે છે કે તારું શું કેવું છે? તો કે પપ્પા આવો ગોલ્ડન ચાન્સ મુકાય ખરો, દુનિયા મળશે, પૈસા મળશે, શોહરત મળશે, ઇજ્જત મળશે, તમારી તો દુનિયા સુધરી જશે, તમારી સાથે અમારી ને અમારી ઔલાદની દુનિયા સુધરી જશે, અમે બધા માલદાર થઈ જશો, એટલો પૈસો મળશે કે સાત પેઢી ખાશું ને તોય નહીં ખૂટે. અમરે આ કહે છે કે એક દીકરો મારી આખેરતની વ્યાધિ કરે છે અને બીજો દીકરો મારી દુનિયાની વ્યાધિ કરે છે, પણ હવે આ દુનિયા લલચામણી છે કેમ મૂકી શકાય. જાય છે અમરે આંખ મુઆવિયા ઇબ્ન સુફિયાન પર, જિંદગી જીવે છે અને માલિક અસ્તર નો કાતિલ પણ બને છે. અને બીજા ઘણા સાહાબીએ રસૂલના કત્લમાં પોતાના હાથને રંગીન કરે છે અને જેટલી મુસીબતો ઇસ્લામ ઉપર પછાડી શકતો હતો આ અમરે આશે કર્યું. એ બધું આપણી પાસે સમય નથી, પરંતુ જયારે એની મોતનો સમય આવ્યો ત્યારે શું કહે છે? એની ઔલાદને ભેગી કરે છે કે દીકરાઓ મેં તમારા માટે શું નથી કર્યું, આ દોલત, આ બંગલા, આ વિલા બનાવ્યા, આ બધી સવારી, આ બધી જે છે સોના જવાહરાત બધું કર્યું, હવે મને મોતથી બચાવી લ્યો. નહીં, એ નહીં થાય. બાકી જે ગયો ત્યારે કહે છે કે મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલયહી સલાતુ વસલામ એ બહુ સાચું કીધું. સાચી વાત કીધી કે મોતનો કોઈ મુકાબલો કરી શકતો ખફાબિલ અજલે હારિસા, કે મોતનો કોઈ મુકાબલો નથી કરી શકતો. આ અમરે આસ બહેરાઇનમાં સારું એવું ઈમાની જીવન જીવતો હતો, પરંતુ મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન માટે થઈ પોતાની આખિરતને વેચી નાખે છે. તો આ માણસ બદતરીન માણસ કે જેને દુનિયાના કારણે થઈને આખિરતને વેચી નહીં, એના કરતા પણ વધારે બદતર મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન માટે થઈ અને પોતાની આખિરતને વેચી નાખી. તો આ ઇમામ અલૈહિસ્સલામ એ ખતીબને આવાઝ દઈને કહે છે અય્યુહલ ખતીબ વૈલક, તારા ઉપર અફસોસ છે, તે મખલૂકને રાજી કરવા માટે તે તારા પરવરદિગારને નારાજ કર્યો. બાપે હવે તે તારું ઠેકાણું જહન્નમમાં બનાવી લીધું છે. પછી ઇમામ અલૈહિસ્સલાતુ વસલામ યઝીદ થી મુખાતબ થાય છે, યઝીદ અતઅઝન લી અન અરક્કા હાઝિહિલ અઅવાદ, એ યઝીદ શું તું મને રજા આપે છે કે હું આ લાકડાના પગથિયા ઉપર ચઢું?
તકલ્લમ અને કંઈક વાત કરું. ઇમામ એમ જ કહેતા કે આ મિંબર ઉપર ચડું, ત્યાં મિંબર જ હતો, મસ્જિદ હતી, જુમા મસ્જિદ હતી, બધાને ભેગા કર્યા હતા. તો ઇમામ એમ જ કહેતા કે આ મિંબરે રસૂલ ઉપર ચડવું નહીં. ઇમામ શું ફરમાવે છે? આ લાકડાના પગથિયા ઉપર ચડવું અને કંઈક બોલવું. બેકલામિન ફીહે લિલ્લાહી તઆલા રિદન. હું આ લાકડાના પગથિયા ઉપર ચડું કે જેથી કંઈક બોલું જેના બદલામાં અલ્લાહ તઆલા રાજી થાય. વલે હા ઓલાઈ આજરુન વ સવાબ. અને જે લોકો આ મસ્જિદમાં હાજર છે એ મારી વાતને સાંભળશે તો એ લોકોને અજરો સવાબ નથી થશે. તો જે ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિસ્સલામ આવનારી પેઢીને એક વસ્તુની વાત બયાન કરી દીધી કે જે આ મિંબરે રસૂલ ઉપર ચડી અને ફકત લોકોને રાજી કરવા માટે વાત કરતો હોય તો પછી એ પોતાની જગ્યાને જહન્નમમાં બનાવી લે છે. ચાકલુસી કરતો હોય, બસ એક જ મકસદ હોય ઘણાનો. ઘણા અલહમદુલિલ્લાહ બહુ સારા હોય છે, આપણે એની વાત જ કરતા. અહીંયા એવા લોકોની વાત કરીએ છીએ જે આ ખતીબ જેવો છે, જે શામના મસ્જિદમાં હતો એવો છે, કે જે લોકોને રાજી કરવા માટે વાત કરે છે. તો આ મેમ્બર ઉપર જે લોકો બેસી અને ફકત લોકોને રાજી કરવાને વાહવા માટે કલામ કરતા હોય એ ઇન્સાન જહન્નમમાં પોતાની જગ્યા તૈયાર કરી લે છે. પરંતુ ઇમામ ફરમાવે છે કે અગર જો એવા માણસ કે જે રાજી કરવા માટે લોકોને રાજી કરવા માટે જ વાતો કરતા હોય તો જહન્નમમાં તો જાશે જ, પણ પછી આ મિંબરે રસૂલની હૈસિયત મિંબરે રસૂલ નહીં રહે, બલકે શું થઈ જશે? લાકડાના અમુક પગથિયા. પરંતુ ઇમામ એક સુન્નત આપીને જાય છે કે જેવી રીતે હું બોલું છું એવી રીતે કોઈ બોલશે તો એને બે ફાયદા થશે. એક તો અલ્લાહ રાજી થશે અને લોકો જે સાંભળનાર છે એને અજરો સવાબ નસીબ થશે. તો હવે આપણી મજલિસમાં અગર જો આ બે વસ્તુ ના હોય કે અલ્લાહને રાજી કરવાનો મકસદ અને સવાબ મેળવવાનો મકસદ ના હોય તો પછી મજલિસ બેકાર થઈ જાય છે. અગર જો આ બે હદફ ના હોય કે જે આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસલામ બયાન કરીને જાય છે. હવે ઇમામને પહેલા રજા નથી મળતી. ઇમામ કહે છે કે બિલકુલ નહીં. યઝીદ કહે છે કે બિલકુલ નહીં, તમારે ઉપર ચડવાનું નથી, તમે અહીંયા નીચે ઉભા રહ્યો. હવે બધા માણસો કહે છે કે આ કેદી છે, હાથમાં હથકડી, પગમાં બેડી, ગળામાં ખારદાર, તો શું કરી લેશે તને યઝીદ? એને બોલવું છે, બોલવા દે. તો કે નહીં, ઈ નહીં થાય, હું એને નહીં ચડવા દઉં મેમ્બર ઉપર. આપણો ખતી પડે, આપણે જેમ કહીએ એમ પડે અને એ જ થવું જોવે, બાકી કઈ ના થાય. અરે બધા બોલવા માંડ્યા કે રાઇટ ઓફ સ્પીચ બધાને હોય, બધાને બોલવાનો અધિકાર હોય, કોઈનું આપણે મોઢું બંધ ના કરી શકાય ને. શું બોલશે? તારા ખિલાફ શું બોલશે? તો કે હું ઓળખું છું આ ખાનદાનને. ઇન્નહુ ઇયસ્અદ, આ યઝીદના જુમલા છે. ઇન્નહુ ઇયસ્અદ, અગર જો આ માણસ મિંબર ઉપર ચડ્યો, લમ યનઝિલ, નીચે નહીં ઉતરે, ઇલ્લા બે ફઝીહતી વ બે ફઝીહતે આલી અબી સુફિયાન. તો એ નીચે નહીં ઉતરે સિવાય કે એ મારી બે ઇજ્જતી કરશે અને આલી અબી સુફિયાનને ઝલીલો રસ્વા કરીને ઉતરશે. તમને એમ લાગે છે કે આ હાથ કાઢીને પગમાં બેડી અને ગળામાં કારદાર ટોક, ઝંઝીરોમાં જકડાયેલો એક કેદી છે? નહીં, એની જબાન જયારે ચાલશે તો મને ખબર છે કે અમે બધા ઝલીલો રૂસવા થઈ જશું. ખોટા જે પહાડ બનાવ્યા છે અમારી ફઝીલતોના, એ આના અમુક કલામના કારણે અમે બધા ધૂળ થઈને સામે આવી જશું. યઝીદ શું બોલશે? બોલવા દે. બધા માણસો રાડો કરવા લાગે કે નહીં તું બોલવા દે, બધાને બોલવાનો અધિકાર હોય, શું બોલે છે, અમારે સાંભળવું છે. હવે યઝીદ ગમે એટલો ઝાલિમ બાદશાહ ખલીફા, પણ જ્યારે પબ્લિક વાત ઉઠાવે ને, પબ્લિક અવાજ ઉઠાવે ને,
તો સારી સારી હુકુમત ડગવા લાગે છે. પરંતુ જયારે પબ્લિકમાં ખામોશી આવી જાય, ગુલામી સહન કરવાની આદત આવી જાય ને, પછી ઝાલિમ બાદશાહો જે છે એને વધુ મોકો મળે છે. કે આ પબ્લિક તો કઈ બોલતી નથી, આપણે આપણું કામ કરે રાખો, વધારે જુલમ કરો, આ લોકોને પછાડી દો. જ્યારે દબાવ વધ્યો, લોકોની માંગણી વધી, ત્યારે ઇમામને રજા મળી અને ઇમામ અલેહે સલાતો વસલામ મિંબર ઉપર જાય છે. અલ્લાહની હમદો સના કરી અને જે વાત રજૂ કરે છે, ઇન્શાલ્લાહ આપણે કાલે વાત કરશું. આજે આપણો સમય પૂરો થયો. એ ઇમામ સૈયદ સજ્જાદ અલેહે સલાતો વસલામ જ્યારે આશૂરના દિવસે બીમારીના બિસ્તરમાં હતા, ઇમામ હુસૈન અલેહિસ્સલામ એમનાથી ખુદા હાફિઝ કરવા માટે આવે છે. કે મારા લાલ, એ મારા દીકરા, હવે હું આખરી રુખસત માટે જઈ રહ્યો છું. ત્યારે ઇમામથી સવાલ કરે છે, મૌલા તમારા બધા સાથીઓ ક્યાં ગયા? હબીબ ઇબ્ને મજાહિર ક્યાં ગયા? મુસ્લિમ ઇબ્ને ઔસજા ક્યાં ગયા? નાબે ઇબ્ને હિલાલ ક્યાં છે? મૌલા ક્યાં? તમારા ભાઈઓ ક્યાં? અદરત અબ્બાસ ક્યાં? તમારા બચ્ચાઓ ક્યાં? બત્રીજાઓ ક્યાં? કાસિમ ક્યાં? અલી અકબર ક્યાં? ઓલો મોહમ્મદ ક્યાં? ઇમામ હુસૈન અલેહિસ્સલામ ટૂંકમાં જવાબ આપે છે કે દીકરા જાણી લો કે મર્દોમાં તમારા ને મારા સિવાય બીજું કોઈ બાકી નથી રહ્યું. બાબતો પછી મને પણ રણની ઇજાજત આપો કે હું પણ જાઉં અને મારી જાન ને તમારા ઉપર કુરબાન કરું. કહે છે નહીં દીકરા, આ એક જ્યાદે અસગર છે, અહીંયા તમે આગળ વધશો, શહીદ થઈ જશો, પરંતુ એક એવો વખત પણ છે કે આ દીન નો પૈગામ લઈ તમારે કુફા ને શામ જવાનું છે. એવી હાલતમાં હાથમાં હાથ ઘડી હશે, પગમાં બેડી હશે અને ગળામાં ખારદાર ધોક હશે. એટલું જ નહીં, મા બહેનો ના અસરો પર નિદાન બાકી નહીં હોય, એ લોકો હાથમાં રસન હશે, બજારમાંથી પસાર થવાનું હશે, એ પસાર થવાનું તમારે સહન કરવાનું છે. આ એક જિહાદ અકબર છે. ઇમામ સૈયદ સજ્જાદ કહે છે, બાબા સતજદુની ઇન્શાઅલ્લાહ મિન શાકરીન. અરે બાબા જાન, એ બધી મુસીબતોમાં હું અલ્લાહનો શુક્ર ગુઝાર બંદો બનીને રહી. હા સરદાર, ઇમામ હુસૈન શહીદ થઈ ગયા, ખૈમા લૂંટાઈ ગયા, ખૈમાને સળગાવી દેવામાં આવ્યા, ઇમામના લાશને પાયમાલ કરી દેવામાં આવ્યો. 11 મુહર્રમ નમદાર થઈ ઇમામે સૈયદ સજ્જાદને અજગરીને બેડી પહેરાવી દેવામાં આવી, બે કચાવા ઊંટ લાવવામાં આવી. જનાબે ઝૈનબ એક એક બીબીઓને સવાર કરે છે. જયારે બધી બીબીઓ સવાર થઈ ગઈ, ત્યારે જનાબે ઝૈનબ નરે મુરાદ નો રોગ કરે છે. આય અપ્પા, જ્યારે તે મદીનાથી ચાલો સ્વાગત સવાર કરીને લાવ્યા હતા, આજે તમારી બહેન કરબલાથી જઈ રહી છે, આવો મને સવાર કરો. એવા મારી મામે સૈયદ સજ્જાદ હાથ કરી અને બેડીને સંભાળીને આગળ વધે છે. આય ફૂફી અમ્મા, દિલ નાડું ના કરો, આવો હું તમને સવાર કરું. એક બીમાર રૂકવતો સજદાની હાલતમાં આવી જાય છે. જનાબે સૈયદને પોતાને પુરુષ ઉપર પગ રખાવી અને ઊંટ ઉપર સવાર કરે છે. કાબલે કરબલાથી કુફા. અલ લઅનતુલ્લાહ અલલ કૌમ અઝ્ઝાલિમીન سيعلم الذين ظلموا اي منقلب ينقلبون فدعوا سيدنا محمد بن علي محمد امر يا مسجد الله ان قبول فرما امر غناني كبيره صغيره ما فرما امر عبادت ني دار ني قبول فرما امر مشكلات ني آسان فرما امر رزق ما برکت عنایت فرما
કે મોહમ્મદ વાલી મોહમ્મદ, અમને તારા દીન ઉપર સાબિત કદમ રહેવાની તૌફીક આપ, નસીબ ફરમા. અમને તારા દીનને સમજણ નસીબ ફરમા. રાજા કે મોહમ્મદ વાલી મોહમ્મદ. હઝરત આયતુલ્લાહ સિસ્તાની અને બીજા દરેક મરાજીઓને સેહત સલામતી સાથે લાંબી ઉમર ઇનાયત ફરમા. ઇમામ ઝમાન અલૈહી સલામના ઝુહૂરમાં જલ્દી જલ્દ તાજીલ ફરમા અને અમને અનસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ.